અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. કાંકરિયા કાર્નિવલ 2019ની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તથા શહેરમાં અનેક કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. અમદાવાદ આખા વર્ષમાં જ્યારે રાહ જોતું હોય ત્યારે કાંકરિયા કાર્નિવલ 2019ને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા કાંકરિયા કાર્નિવલમાં દીપ પ્રજ્વલિત કરીને પીઝા કાર્યક્રમોની શરૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે વિજય રૂપાણીએ મીડિયાને સંબોધતા કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમોની પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર વટવામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત મણિનગરમાં સ્માર્ટ સ્કૂલનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબો માટે રહેણબસેરા તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોને પણ ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશને કાંકરિયા કાર્નિવલ કે જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ અને એક અમદાવાદનો ભવ્ય ઉત્સવ કે જેમાં લોકો આનંદ પ્રમોદ અને એમના બાળકો પરિવારો સાથે આનંદથી ઉજવે એટલા માટે છેલ્લા ઘણા વર્ષથી આ કાર્નિવલ આપણે પરંપરાગત રીતે ઉત્સવ કરી રહ્યા છીએ. આ વખતે 2019નો કાર્નિવલ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અનેક પ્રકારની સાંસ્કૃતિક કાર્યક્રમો, અલગ અલગ રાઇડ્સ, બાળકોને ગમે એ પ્રકારની બધી એક્ટિવિટીઝ અહીંયા ગોઠવવામાં આવી છે. કાંકરિયા ખાતે ટાઈમી લાઇટિંગ, રાતના સમયે કાંકરિયા ઝળહળતું રહે એ પણ કરવામાં આવ્યું છે. એટલે લોકો આ કાર્નિવલનો ખૂબ લાભ લે તેવી અપેક્ષા રાખું છું. સાથે સાથે અમદાવાદ કોર્પોરેશને આજે પર્યાવરણને ધ્યાનમાં રાખી ભારતમાં પહેલું શહેર એવું કે એક સાથે 50 ઇલેક્ટ્રિક બસ આજે અમદાવાદના રસ્તા ઉપર દોડતી થઈ છે અને આવતા વર્ષમાં 600 બસ ઇલેક્ટ્રિક બસ એ અમદાવાદમાં ચાલશે. મેક ઇન ઇન્ડિયાવાળી બસો છે, એરકન્ડિશન બસ, એટલે ટ્રાફિકમાં લોકોના જવા આવવામાં, માર્ગ જન સુવિધામાં એક મોટું એડિશન થયું છે. સાથે સાથે ઇલેક્ટ્રિક બાઇક અને બાઇસિકલ એનું પણ એક મોટું નેટવર્ક અમદાવાદનું આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પર્યાવરણની દ્રષ્ટિથી આ પણ એક બહુ મોટી ઘટના અમદાવાદમાં આજે શરૂ થઈ રહી છે. 1050 કરોડ રૂપિયાના એક સાથે વિકાસના કામો, જેમાં લોકોને આવાસ, સુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, શાળાઓ અને વિવિધ કામો આજે એમના ખાતમુહૂર્ત અને લોકાર્પણ, રેન બસેરાથી માંડીને લોકોને, ગરીબ માણસોને પણ ઉપયોગી થાય એવા અનેક કામો આજે એક મંચ ઉપરથી કરવામાં આવ્યા છે.